कौन बनशे मुख्यमंत्री, शू छे नेताजीनो मूड। एबीपी अस्मितानी विशेष रजूआत कोण बनशे मुख्यमंत्री में आपनु स्वागत छे अने कोण बनशे मुख्यमंत्री अंतर्गत शू छे नेताजीनो मूड। अमारी साथे छे आदिवासी नेता, आदिवासी विकास मंत्री गणपतभाई वसावा, भाजपना दक्षिण गुजरातना कही शकाय के कदावर नेता छे। तेमनी साथे सीधी वात, गणपतभाई, आदिवासी विस्तारनी समस्याओ छे, तकलीफो होय छे, શું છે? આપ વર્ષોથી ત્યાં સંકળાયેલા છો અને ખાસ કરીને આદિવાસી સમાજ માટે આપ સતત કાર્યરત છો, છતાં શું એવું લાગે છે કે જે સરકારે કાર્યો અત્યારે કર્યા છે તે ક્યાં છે અને આવનારા સમયમાં શું કરવું પડે આપણે? પહેલાં તો આપનું મારા નિવાસ સ્થાને સ્વાગત છે। આદિવાસી સમાજ ગુજરાતની અંદર લગભગ 15% જેટલી એની વસ્તી છે અને અંબાજીથી લઈને ઉમરગામ સુધીના લગભગ 14 જિલ્લાઓ છે, 50 જેટલા તાલુકા છે અને લગભગ 4,500 ગામડાઓની સંખ્યા છે અને 90 લાખ જેટલો આદિવાસી સમાજ છે। એટલે આપણે સ્વાભાવિકપણે જોઈએ તો એક આદિવાસી સમાજનું ગુજરાતમાં સવિશેષ મહત્ત્વ રહ્યું છે। 7 ગુજરાતીમાં એક આદિવાસી છે। આદિવાસી સમાજ પાસે જે જમીન છે એક તો મોટા પ્રમાણમાં નથી, નાના નાના ટુકડાના પ્રમાણમાં છે, સાથે સાથે પહાડી એરિયા હોવાને કારણે પાણી પણ ત્યાંથી વહીને જતું રહેતું હોય છે, એટલે ઉનાળામાં પીવાને પાણીની પણ તકલીફ ઊભી થતી હોય છે। એ ઉપરાંત ભૂતકાળની અંદર આદિવાસી સમાજે દેશની આઝાદીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું, પણ ભૂતકાળની સરકારોએ દેશ આઝાદ થયા પછી આદિવાસી સમાજે જે ભૂતકાળની કોંગ્રેસની સરકારો પાસે જે અપેક્ષાઓ રાખી હતી એ પ્રમાણે ભૂતકાળની કોંગ્રેસની સરકારોએ કામ ન કર્યું અને આદિવાસી સમાજને ન તો પૂરતું શિક્ષણ મળ્યું, ન એને પૂરતું શુદ્ધ પીવાનું પાણી મળ્યું, ન રસ્તા મળ્યા, ન વીજળી મળી। તો આવી આદિવાસી સમાજની ભૂતકાળની કોંગ્રેસની સરકારમાં અનેક તકલીફો રહી છે। ખાસ કરીને સરકાર કહે છે સૌનો સાથ સૌનો વિકાસ, જી આ સૂત્ર આ વિસ્તારમાં કઈ રીતના સાર્થક થઈ રહ્યું છે? આપ વર્ષોથી સરકાર સાથે છો, લોકોની વચ્ચે છો, કઈ રીતના સાર્થક થઈ રહ્યું છે આખું? આપની વાત સાચી છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું હતું સૌનો સાથ સૌનો વિકાસ, આપણે ભૂતકાળ આખો જોઈએ, હું તો વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ ભૂતકાળમાં રહી ચૂક્યો છું અને મેં બજેટના બધા આંકડા જોયા છે। આટલો મોટો આદિવાસી સમુદાય હોવા છતાં ભૂતકાળની સરકારોમાં જે પ્રકારનું બજેટ મળવું જોઈએ, જે પ્રકારનો વિકાસ થવો જોઈએ એ કોંગ્રેસની સરકારોમાં નહીં થઈ શક્યો। 42 વર્ષમાં કોંગ્રેસની સરકારનું બજેટ આદિવાસી સમાજ માટે માત્ર ને માત્ર 6,500 કરોડ રૂપિયા હતો, પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી એમણે વિધાનસભાની અંદર કલમ 44 હેઠળ જાહેરાત કરી કે સબકા સાથ સબકા વિકાસ અનુસાર ગુજરાત જ્યારે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ગુજરાતનો એક પણ છેડો જો કમજોર રહી જાય તો એ ગુજરાત તંદુરસ્ત ન કહેવાય, એ ગુજરાત વિકસિત ન કહેવાય। અને એમના માટે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની 15,000 કરોડ રૂપિયાની વિધાનસભામાં જાહેરાત કરી અને જ્યારે 5 વર્ષ આ યોજનાને થયા ત્યારે કોંગ્રેસના મિત્રો હાંસી ઉડાવતા હતા કે ભાઈ 15,000 કરોડ નરેન્દ્રભાઈ લાવશે ક્યાંથી, પણ વિધાનસભામાં હિસાબ આપ્યો સરકારે તો 15,000 કરોડના બદલે રૂપિયા 17,500 કરોડ રૂપિયા અમે વાપર્યા અને બીજા 5 વર્ષમાં અમે રૂપિયા 40,000 કરોડ રૂપિયા વનબંધુ કલ્યાણ યોજના પેકેજ 2 આપ્યો। આપ એક કહેવા માગો છો કે જે પાછળની જે ભૂતકાળની સરકાર હતી, જે કોંગ્રેસની સરકાર, તેના સમયમાં કોઈ કાર્ય નહોતું થયું? ભૂતકાળ આપણે બધાએ જોયો છે કે ગુજરાતની શું પરિસ્થિતિ હતી। ગુજરાતમાં વિકાસની વાત તો દૂર, ગુજરાત સરકારના જે કર્મચારીઓ હોય એને આપવા માટે પગાર આપવા માટે પૈસા નહોતા હતા કોંગ્રેસની સરકારોમાં। કોંગ્રેસની સરકારમાં અમદાવાદની ઓળખ,
એ ડોન અબ્દુલ લતીફના નામે થતી હતી. વડોદરામાં રાજુ રિસાલદારના નામેથી વડોદરા શહેર ઓળખાતું. આ એનો ઇતિહાસ છે. વલસાડ મોરારજીભાઈ દેસાઈના નામે ઓળખાવાને બદલે ઇજ્જુ શેખના નામે ઓળખાતું હતું. પોરબંદર મહાત્મા ગાંધીજીના નામે ઓળખાવાને બદલે ત્યાં કોંગ્રેસના સમયમાં બોર મારવામાં આવતું હતું કે ભાઈ અહીંથી કાયદો અને વ્યવસ્થા પૂરી થાય છે. આજે 7 વાગ્યા પછી આપણી બેન દીકરીઓ કોઈ જગ્યાએ જઈ નથી શકતી. આ કોંગ્રેસની સરકારની કાયદો અને વ્યવસ્થા હતી. આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતની દીકરીઓમાં બેન દીકરીઓ 2 વાગે અને 4 વાગે પણ ગરબા રમીને સુરક્ષિત પાસે ઘરે આવી શકે એટલા માટે લોકો 20 વર્ષથી વિશ્વાસ મૂકે છે. ગણપતભાઈ, એક સવાલ તે પણ ઊભો થાય છે કે સરકારે કાર્યો કર્યા, અનેક વિકાસના લોકાર્પણના કાર્યો થયા, જી હજી આવનારા સમયમાં ભાજપ સરકાર સત્તા પર આવે જી, તો આપની દ્રષ્ટિએ આપના વિસ્તારમાં જે આદિવાસી વિસ્તાર છે તેમાં શું જરૂરી છે કે જે કાર્યો કર્યા છે પણ હજી વધારે ડેવલપમેન્ટ કરે? દેખો, અમારા હું જે મુખ્ય કાર્ય અમારા ભારતીય જનતા પાર્ટીની જે ખાસ આદિવાસી સમાજને જરૂરિયાત હતી એવા જે કાર્યો કર્યા છે. એક તો આદિવાસી સમાજ એ પહાડો અને જંગલમાં રહેતો હતો અને વર્ષોથી જંગલની જમીનો ખેડીને એના ઉપર એનું જીવન નિર્વાહ હતું. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર 42 વર્ષ હતી. આ 42 વર્ષમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જંગલની જમીન આપવાની વાત કોંગ્રેસ કરતી હતી, પણ 42 વર્ષમાં 1 એકરનો ટુકડો પણ એક પણ આદિવાસીને નહોતો મળ્યો. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી વ્યક્તિગત દાવા હોય, સામૂહિક દાવા હોય કે માળખાકીય સુવિધા હોય, અમે આપ વિશ્વાસ નહીં કરશો, સમગ્ર ગુજરાતમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીમાં 13 લાખ એકર જગ્યા આદિવાસીને આપી. 13 લાખ એકર! કોંગ્રેસના આરોપ ખોટા છે? બિલકુલ ખોટા, વાહિયાત છે. એમના સમયમાં કાંઈ નહોતું આપ્યું. બીજું સૌથી મોટું કામ થયું કે વર્ષોથી આદિવાસી સમાજ જે પૈસા એક્ટનો અમલની વાત કરતો હતો એ ભૂતકાળની સરકારો અમલ નહોતી કરી શકી. વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર આવ્યા પછી પૈસા કાયદાનો જે ગુજરાતમાં અમલ થયો કે ભાઈ જે પ્રકારના અધિકારો મુખ્યમંત્રીશ્રીને છે એ પ્રકારના અધિકારો આદિવાસી સમાજ, ગ્રામસભા અને સરપંચોને આપવામાં આવ્યા છે કે ભાઈ ગામનો નિર્ણય એ હવે ગ્રામ પંચાયત કરે, કે ગૌણ વન પેદાશો હોય તેનો સંપૂર્ણ અધિકાર હવે આદિવાસીઓને છે, ગામમાં કોઈ મોટું તળાવ આવ્યું હોય તો એનો વહીવટ કરવાનો અધિકાર આદિવાસીને છે, ગામમાં બજાર હોય તો એનો વહીવટ કરવાનો આદિવાસીને મળ્યો છે, ગામમાં કોઈ વ્યાજે પૈસા આપવા હોય તો વ્યાજનો દર એ આદિવાસી નક્કી કરશે, ગામમાં કોઈને મજદૂરી કરવા બહાર લઈ જવું છે કોન્ટ્રાક્ટરે તો ગ્રામસભાને એનો હિસાબ આપવો પડશે. આવા અનેકો અનેક અધિકાર પૈસાના કાયદામાં મળ્યા છે. અનેક આદિવાસી સમાજ આઝાદીની લડાઈમાં શહીદ થયો, ખપી ગયો, પણ એના પર કોઈએ ધ્યાન નહોતું આપ્યું. નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી કે ભાઈ આદિવાસી સમાજનો ઇતિહાસ છે, એનું યોગદાન સ્વતંત્રતાની લડાઈમાં છે, એ ભૂલવું ના જોઈએ. અને નરેન્દ્રભાઈએ જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું છે એની બાજુમાં 25 એકર જમીન આપી ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવા માટે લગભગ 100 કરોડ રૂપિયા નરેન્દ્રભાઈ વાપરવાના છે. અને મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પહેલાંની વાત કરો તો એક પણ આદિવાસી તાલુકામાં સાયન્સની સ્કૂલ નહોતી, એક પણ. તો આદિવાસીના દીકરા દીકરી કેવી રીતે ડૉક્ટર બની શકે ભાઈ, કેવી રીતે એન્જિનિયર બની શકે? તો નરેન્દ્રભાઈએ તમામ ટ્રાઇબલ તાલુકામાં પહેલામાં પહેલું તો સાયન્સની સ્કૂલો શરૂ કરાવી, ત્યારબાદ કોલેજો શરૂ કરાવી અને મધ્ય ગુજરાતમાં એક નવી યુનિવર્સિટી આપી મધ્ય ગુજરાતના ટ્રાઇબલ જિલ્લાઓ માટે, ગોધરા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગુરુ ગોવિંદસિંહ. ત્યાર પછી ગુજરાતના ઇતિહાસમાં માત્ર આદિવાસી સમાજ માટે ટ્રાઇબલ યુનિવર્સિટીનો કન્સેપ્ટ કોઈ વિચાર્યો નહોતો કોંગ્રેસની સરકારે. આ ભાજપની સરકારે નક્કી કર્યું કે ભગવાન બિરસા મુંડા, જેને આદિવાસી સમાજ ભગવાનના સ્વરૂપમાં જોવે છે, એમના નામથી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં અમને જગ્યા આપી. ત્યાં હમણાં 2 દિવસ પહેલાં અમારા રાજ્યકક્ષાના મંત્રીશ્રીએ
જઈને કાર્યરત કર્યું. ભૂતકાળમાં સાયન્સની સ્કૂલો તાલુકામાં ન હોવાને કારણે અમારી મેડિકલની સીટો કોંગ્રેસના સમયમાં 50% ખાલી રહેતી હતી. એક દિવસ અમે ટોટલ મારીને આપ જોશો તો ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં 8000 મેડિકલની સીટો અત્યાર સુધી અમારી ખાલી ગઈ. આદિવાસી વિદ્યાર્થીઓ 8000 મતલબ ભાજપે કર્યું કામ, ભાજપે કર્યું. અને છેલ્લા 5 વર્ષથી અમે આદિવાસી તાલુકાઓમાં તાલીમ સેન્ટરો શરૂ કર્યા, એમને માર્ગદર્શન આપ્યું. મેડિકલમાં જેને પ્રવેશ મળે એની ફી રાજ્ય સરકાર પહેલાં ભરી દે. આજે 5 વર્ષથી 100એ 100% ટ્રાઇબલની મેડિકલ સીટો ભરાઈ જાય છે. ગણપતભાઈ, એક સવાલ છે, આદિવાસી વિસ્તારની બેઠકો ઉપર આ વખતે ભાજપ કેટલી સીટ? અમે તો આપે જોયું હશે કે 2014માં લોકસભાની ચૂંટણી ગઈ, એમાં ટ્રાઇબલ વિસ્તારમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. અને 5એ 5 સીટ, એક તો નોન ટ્રાઇબલ હતી એ ટ્રાઇબલને સીટ આપી, ભરૂચની એ સીટ પણ અમે જીત્યા. 5એ 5 ટ્રાઇબલ સીટો અમે જીત્યા અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો. આ વખતે ટ્રાઇબલ સીટો અમારી જે 27 સીટ છે એ 27 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ચોક્કસ લહેરાશે, કારણ કે આદિવાસી સમાજ હવે ખૂબ ભણી ગણીને જાગૃત થઈ ગયો છે. મતલબ ભાજપે કર્યો જાગૃત? હા, ભાજપે ખૂબ જાગૃત કર્યો. કોંગ્રેસ કેમ નબળી પડે છે, આપને શું લાગે છે? કોંગ્રેસની મિત્રો, પહેલાંથી ભૂલ એ થઈ કે કોંગ્રેસ એવું માનતી હતી કે ભાઈ આપણે આદિવાસીના સમાજ કરતાં કોંગ્રેસ સત્તામાં કેવી રીતે ટકી રહે એના માટેના એણે પ્રયત્ન કર્યા. અને એના માટે સૌથી મોટી ભૂલ એણે એ કરી કે આદિવાસી અભણ રહે, અજ્ઞાન રહે તો એને વોટ મળતા રહેશે. આ એની સૌથી મોટી ભૂલ થઈ ગઈ. શિક્ષિત થયા હવે? હવે શિક્ષિત થઈ ગયા છે, કારણ કે તમે માનશો નહીં, મહિલાઓનું શિક્ષણ માત્ર 36% હતું, આજે મહિલાઓનું શિક્ષણ એ 53% પહોંચી ગયું છે. અને ઓલ ઓવર મહેનત ગણપતભાઈની ને સરકારની, ભાજપ ભારતીય જનતા પાર્ટીની સરકાર, બધા ગુજરાતીઓની સરકાર, આમાં નરેન્દ્રભાઈ હોય, વિજયભાઈ હોય, અમિતભાઈ હોય, બધા લોકોની મહેનત, નીતિનભાઈ. અને મહિલાઓમાં ખાસ કરીને ખૂબ મોટો જમ્પ એ વાગ્યો છે કે 17% એજ્યુકેશન વધી ગયું મહિલાઓમાં, ટ્રાઇબલ મહિલામાં 17%. તમે વિચાર કરો, 17% એજ્યુકેશન મહિલાઓમાં વધી ગયું છે. આ એક ખૂબ મોટો આદિવાસી સમાજમાં પરિવર્તન જોવા મળ્યું છે. ખાસ કરીને ગણપતભાઈ, કોંગ્રેસ કહે છે કે વિકાસની વાતો છે, જાહેરાતની વાતો છે, આપે અનેક કાર્યો કર્યા, જે આપને શું લાગે છે? કોંગ્રેસને મિત્રો વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ પક્ષ તરીકે એનું સ્ટેન્ડ આ પ્રકારનું હશે. અને હું કોંગ્રેસ માટે એટલું માનું છું કે જેણે કાંઈ નથી કર્યું એણે જૂઠાણા ચલાવવા સિવાય પ્રજામાં જઈ શકે એવું નથી. કારણ કે ગઈ ચૂંટણીમાં અમારી બધી ટ્રાઇબલ બહેનોમાં સાથે ખૂબ મોટી છેતરપિંડી કોંગ્રેસે કરી હતી કે તમને ઘરનું ઘર આપીશું. આમ કરીને કેટલાક ગામડાઓમાં મને માહિતી મળી ત્યાં સુધી બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી તો કરોડો રૂપિયા પણ ઉઘરાવી લીધા હતા, એક એક ફોર્મના 200-200 રૂપિયા. પછી ચૂંટણી પતી ગયા પછી એ બધા ક્યાં ગાયબ થઈ ગયા કંઈ ખબર નથી પડી. હવે બહેનો તો છેતરાય એવું છે નહીં, તો આ વખતે યુવાનોને પકડે છે કે ભાઈ કોંગ્રેસની સરકારમાં તમને બધાને બેખારી બધું આપવામાં આવશે. પણ કોંગ્રેસના મિત્રોને મારે એટલું પૂછવું છે કે સમગ્ર ભારતના તમામ રાજ્યોમાં આપની સરકારો હતી, ગુજરાતમાં 42 વર્ષ સરકાર હતી, એક પણ વર્ષે તમે કોઈ યુવાનોને બેકારી બધું આપ્યું એવો દાખલો તો આપો. હવે આ ગુજરાતના યુવાનો ભણેલા ગણેલા છે, એ કોઈ કોંગ્રેસની માયાજાળમાં ફસાયું નથી, એટલે આ યુવાનોમાં પણ બિલકુલ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે અને સત્તા વગર તરફડિયા મારવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. છતાં કોંગ્રેસ કેમ એટલું જોર કરી રહ્યું છે? મિત્રો, કોંગ્રેસ સ્વાભાવિકપણે જ્યારે ચૂંટણીઓ હોય તો બધી જ રાજકીય પાર્ટીઓ સક્રિય બનતી હશે તો કોંગ્રેસ પણ બને. અને ટ્રાઇબલ એરિયામાં તો કોંગ્રેસ જઈ શકે એવો કોઈ મુદ્દો રહ્યો નથી, હવે કોંગ્રેસ પાસે કોઈ જ મુદ્દો રહ્યો નથી. એટલા માટે ભૂતકાળમાં 3-3 વખત આદિવાસી વિસ્તારમાં યાત્રા કાઢવાની જાહેરાત કરી અને યાત્રા કાઢી શક્યા નથી.
આજે જે કોંગ્રેસના શક્તિશાળી નેતા હતા શંકરસિંહ વાઘેલા, એ આંતરિક ઝઘડામાં કંટાળીને એમણે કોંગ્રેસ છોડી દીધી. એમના 12-15 ધારાસભ્યો ભાગી ગયા, તો કોંગ્રેસ તૂટી ફૂટીને બિલકુલ નબળી થઈ ગઈ છે. અને ખાસ કરીને રાહુલ ગાંધી તો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ લકી માણસ છે કે એમને દેશમાં જ્યાં જ્યાં જવાબદારી સોંપવામાં આવી છે ત્યાં કોંગ્રેસ બિલકુલ સુપડા સાફ થઈ જાય છે. રાહુલ ગાંધીના પ્રવાસથી ફરક નહીં પડે, એટલે જેટલી વખત આવશે એટલી વાર ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે. રાહુલ ગાંધી બી હિન્દુત્વ મંદિરોમાં જઈ રહ્યા છે. હા, એટલે મારે કહેવું એ છે કે રાહુલ ગાંધી અત્યારે વોટની રાજનીતિ કરી રહ્યા છે. એ મંદિરોમાં ગુજરાતમાં આવતાની સાથે અને મંદિરો યાદ આવે છે, પણ રાહુલ ગાંધી એની સરકારનો ભૂતકાળ યાદ કરવો જોઈએ કે એમની સરકારે કોર્ટોમાં એફિડેવિટ કર્યા છે કે રામ ભગવાન જેવું કંઈ હતું જ નહીં, શ્રી કૃષ્ણ ભગવાન જેવું કંઈ હતું નહીં, એવું એમણે એફિડેવિટ કર્યું છે ત્યારે એમની સરકારમાં એફિડેવિટ થયું છે. તો એમણે અત્યારે ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે મંદિરોમાં જવાની જરૂર નથી. એમનો પોતાની સરકારનો ઇતિહાસ એમણે યાદ કરવો જોઈએ. ખાસ કરીને ગણપતભાઈ, આ વખતની ચૂંટણીમાં આપને લાગે છે કે ટક્કર થશે? કારણ કે 22 વર્ષથી ભાજપ વન વે રીતના ચાલતી. જી જી જી. પણ આ વખતે એવું આપ માનો છો કે કોઈ સીટ ઉપર ટક્કર થશે? ના, હું એટલું સ્પષ્ટ માનીશ કે ચૂંટણી છે ત્યારે બધી પાર્ટીઓ સક્રિય બનશે, પોતપોતાનો પ્રચાર કરશે. પણ જે પ્રકારે અમારી ભૂતકાળમાં પણ આદિવાસી ગૌરવ વિકાસ યાત્રા નીકળી, અત્યારે પણ ગુજરાત ગૌરવ વિકાસ યાત્રા નીકળી, અને જે પ્રકારનો લોકોનો આવકાર, ઉત્સાહ અને જે પ્રકારે જનમેદની ભેગી થઈ છે, એ વાતાવરણ જોતાં, કાર્યકર્તાનો ઉત્સાહ જોતાં, કાર્યકર્તાની મહેનત જોતાં, 150 સીટ ખૂબ સરળતાથી ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરશે. સરકાર બનાવવાનો તો કોઈ સવાલ જ નથી. સરકાર બનાવવા માટે તો 92 સીટની જરૂર હોય છે. અમારી તો મહેનત 150 સીટને લક્ષ્ય પાર કરવાની છે. મિત્રો, આ વખતે રાજ્યમાં એનસીપી છે, આમ આદમી પાર્ટી છે, જન વિકલ્પ છે, આપને લાગે છે કે ગુજરાતમાં આ ચૂંટણીમાં આ પાર્ટીઓની અસર થશે, ભાજપને નુકસાન થાય? આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈએ, આમ તો દેશમાં 200 કરતાં બધા વધારે પાર્ટીઓ છે અને લોકશાહીમાં બધા લોકોને અધિકાર મળ્યા છે, તો સ્વાભાવિકપણે બધી પાર્ટીઓ આવશે. પણ ભૂતકાળ આખો જોયો તો હું નથી માનતો કે કોંગ્રેસ ભાજપ સિવાય બીજી કોઈ પાર્ટીઓને લોકોનું સમર્થન મળે, કારણ કે આખો ઇતિહાસ આપણો એવો છે. ખાસ કરીને ભાજપે મંત્રી અનેક દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વગરની પહેલી ચૂંટણી હશે. જી, જ્યારે પ્રધાનમંત્રી મોદી હોય ત્યારે સ્વાભાવિક છે કે ભાજપનો જોશ અને ઉત્સાહ વધારે હોય. જી, આપ શું માનો છો? ગેરહાજરી વચ્ચે હાજરી હશે, ચહેરો હશે? નહીં મિત્રો, નરેન્દ્ર મોદી સાહેબ જેટલા વર્ષ ગુજરાતમાં રહ્યા એટલા વર્ષ બધા જ નેતાઓ એમની સાથે તાલીમબદ્ધ રીતે ટ્રેન થઈ ચૂક્યા છે, અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનથી, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને યુદ્ધના મેદાનમાં, આ ચૂંટણીના યુદ્ધના મેદાનમાં ઉતરશે, તો 150 કરતાં વધારે કમળના ફૂલ ગુજરાતમાં અમે ખીલવીશું અને નરેન્દ્રભાઈને અર્પણ કરીશું. કોંગ્રેસ માટે એક લાઈનમાં શું કહેશો આપની દ્રષ્ટિએ? કોંગ્રેસ સબળ સત્તા પક્ષમાં છું. જી, સામે વિપક્ષ છે કોંગ્રેસ. જી, આપની ભાષામાં એક લાઈન શું કોંગ્રેસ માટે? કોંગ્રેસ માટે એક લાઈનમાં એટલું જ કહી દઈશ કે કોંગ્રેસ પાર્ટી એટલે જૂઠાણા ફેલાવવાની ફેક્ટરી. સવારે ઉઠીને રોજ જૂઠાણા ફેલાવવા, એટલે હું કોંગ્રેસને એટલું જ કહીશ કે કોંગ્રેસ પાર્ટી એટલે જૂઠાણા ફેલાવવાની ફેક્ટરી છે. રોજ સવારે ઉઠીને જૂઠાણા ફેલાવવાનો, ગુજરાતની પ્રજાને ભ્રમિત કરવાનો, મતદારોને છેતરપિંડી કરવાનો, આના સિવાય બીજું કોઈ એમની પાસે મુદ્દો નથી. અને અમારો મુદ્દો માત્ર વિકાસ, વિકાસ, વિકાસ છે. જ્યાં પણ જાઓ ત્યાં આપણને દર કિલોમીટર એક વિકાસ જોવા મળશે, એટલે લોકો હવે વિકાસ ઝંખી રહ્યા છે. ખાસ કરીને આપે કીધું 150થી વધારે આત્મવિશ્વાસ છે આપ હોય કે ભાજપના કોઈ પણ નેતા હોય, મંત્રી હોય, કાર્યકર્તા હોય. જી, પણ આપને એવું નથી લાગતું કે આ વખતની ચૂંટણીમાં થોડી એક્શન વધારે આવી રહી છે? એટલે 150નો લક્ષ્ય જ્યારે હાંસલ કરવાનો હોય તો સ્વાભાવિકપણે કાર્યકર્તાઓ મહેનત કરશે, કેમ કે માત્ર સરકાર બનાવવાનું અમારું લક્ષ્ય નથી. સરકાર બનાવવી હોય તો 93 સીટ છે, તો ખૂબ સરળતાથી અમે એ 93નો આંકડો તો પાર પડી કરી શકીશું.
તો અમારું તો લક્ષ્ય 150 પાર કરવાનું, એટલે અમે મહેનત વધારે કરીશું. ચૂંટણી વિજયભાઈના નેતૃત્વમાં કે હાઈકમાન્ડ? અત્યારે તો અમારે વિજયભાઈ સાહેબના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છે, બાકી અમે બધા પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર્તા સૈનિક છે, પાર્ટીનો આદેશ અમારા માટે સર્વોપરી હોય છે. આપની સેના મજબૂત છે, પણ કોંગ્રેસ પાસે આપને લાગે છે નેતૃત્વની કમી છે? બિલકુલ, નેતૃત્વ વિહોણી કોંગ્રેસ થઈ ગઈ છે. જે શક્તિશાળી એક નેતા હતા શંકરસિંહ બાપુ, એ પણ કોંગ્રેસ પાર્ટી છોડીને જતા રહ્યા. મધ્ય ગુજરાતના એમના મજબૂત નેતાઓ હતા, એ પણ પાર્ટી છોડીને જતા રહ્યા. હવે માત્ર ને માત્ર એક રાહુલ બાબા ઉપર એમનો આખો આધાર છે, અને રાહુલ બાબા કોંગ્રેસ કરતાં ભારતીય જનતા પાર્ટી માટે વધારે લકી છે. મારો એક છેલ્લો સવાલ હશે જી, ગણપતભાઈની પાર્ટી ફરી એકવાર સત્તા ઉપર આવે, ગણપતભાઈ અને પાર્ટીનું આદિવાસી વિકાસ માટે, આદિવાસી સમાજ માટે સૌથી મોટું કાર્ય ક્યું રહેશે? આદિવાસી સમાજ માટે અમારું સૌથી મોટું જે લક્ષ્ય છે એ એજ્યુકેશન છે અને સિંચાઈ છે, આરોગ્ય છે. કારણ કે અમે રસ્તા પહોંચાડી દીધા, વીજળી પહોંચી ગઈ, પીવાનું પાણી પહોંચી ગયું છે, એટલે હવે અમારું લક્ષ્ય જે છે એ ટ્રાઇબલ એરિયામાં વધારે વધારે એજ્યુકેશન મળે એ અમારું લક્ષ્ય છે, અને સિંચાઈનું. અને નરેન્દ્રભાઈએ એમના જન્મદિન નિમિત્તે 4,800 કરોડ રૂપિયા અમને આપ્યા હતા, એમાંથી ટ્રાઇબલ એરિયામાં મોટા મોટા સિંચાઈના કામો અમે શરૂ કરાવી દીધા છે, બાકી રહેલા કામો પણ આવનારા દિવસોમાં અમે કરાવીશું. આનંદીબેન ના પાડે છે ચૂંટણી લડવાની ગણપતભાઈ જી? હવે એ અમારા બધા મુરબ્બી વડીલો કહેવાય, એમની સમકક્ષ એમની જે કરેલી વાતો એમાં હું કંઈ ના કહી શકું જી. ખાસ કરીને સરકાર, આપ અને આપની પાર્ટી, આદિવાસી વિકાસની આપણે જે કીધું કે અનેક કાર્યો થયા છે, આવનારા સમયમાં થશે. મારો એક છેલ્લો સવાલ છે, બને કદાચ શક્ય બને આદિવાસી વિસ્તારમાં આપને લાગે છે કે ભાજપને પ્રચાર પ્રસારની જરૂર છે ખરી? જે રીતના આપે કીધું વિકાસ કર્યા છે તો જરૂર રહેશે? હા, સ્વાભાવિકપણે તમામ પાર્ટીઓ, આમ તો અમારું ભારતીય જનતા પાર્ટી ને ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમે માત્ર ચૂંટણીમાં સક્રિય રહે છે એવું નથી, ભાજપના સારા સંસ્કારો એ જ છે કે ચૂંટણી હોય કે ના હોય, પ્રજાના દુઃખમાં દુઃખી ને પ્રજાના સુખમાં સુખી, ભાજપનો કાર્યકર્તા 24 કલાક પ્રજામાં ફરતો જ રહેતો હોય છે. એટલે અમારા માટે ચૂંટણી કોઈ નવો સબ્જેક્ટ નથી કે અમારે પહેલી વાર દોડવું પડશે ને કરવું પડશે, અમારે કાયમ 5-5 વર્ષ કાર્યક્રમ ચાલ્યા જ કરતા હોય છે. એક એક સવાલ પૂછીશ, બાપુની જે જનવિકલ્પ છે તેને લઈને પણ કહેવાય છે કે બાપુ ભાજપ માટે કામ કરી રહ્યા છે? બાપુ હવે તો સ્વતંત્ર થઈ ગયા કોંગ્રેસ પાસેથી, એટલે બાપુનો એમનો પોતાનો અંગત વિષય છે, એટલે એમાં હું કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી. તો આ હતા ગણપતભાઈ વસાવા, આદિવાસી વિસ્તારના નેતા, અને તેમને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં ભાજપ 150 પ્લસ પાર કરશે, કારણ કે ખાસ કરીને આદિવાસી વિસ્તારની જે બેઠકો છે તેની ઉપર ભાજપ સરકારના કાર્યો, તેના વિકાસની સિદ્ધિના કાર્યો ઉપર તેમને વિશ્વાસ છે. અને તેમનું કેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની જે યોજનાઓ છે સરકારની, તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમને ફાયદો પણ થશે અને આવનારી ચૂંટણીમાં ભાજપ મજબૂત થઈને સામે આવશે. કેમેરામેન પિયુષ લેઉવા સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે નેતાજીનો મૂડ?